स्टोरी लर्न करवानी हती स्टोरी छे देन गुड बाय अनु द वर्ड फॉर एनी फेलियर इन सर्विस यू विल बी डिसमिस्ड ऑल राइट तो जे ई मिस्टर इस्पार्क जे छे ईशाकी एने कहे छे देन गुड बाय एंड हवे जो सर्विस नी अंदर काई फेलियर थासे अथवा तो तमे प्रोपरली सर्विस नहीं आपो तो तमने डिसमिस करी देवामां एटले तमने पोस्ट माथी काढी नाखवामां आवशे तो जे पर्सन्स छे स्किविंस्की एने कहे छे ऑल राइट देन सेम इवनिंग when the sun had descended on the other side of the isthmus for the lighthouse was casting its bright rays on the water as usual to a age same evening ni andar jev rite sun che ena kirno je che e side upar nakhe tena lights che lighthouse ke pani e je pani ni andar pade ne je kirno aave ne aavu bodhu je vatavaran che hatu barabar che the night was perfectly calm silent genuinely tropical filled with a transparent haze means ke apne jhakad foaming around the moon a great colored rainbow with soft unbroken edges the sea was moving only because the tide raised it barabar che to night che ekdam perfectly shant hati ane tropical le vava jodu che ek bodhu natu dhime dhime mojao avta ta ane thodo thodo jhakad hato eni sathe sathe je ચાંદો છે મૂન છે બરાબર છે પછી જે સોફ્ટ રેઇનબો લે આછે આછે જે રેઇનબોસ દેખાતી હોય બરાબર છે એ રીતે હતું અને ઈ છે જે સી જે છે ઈ આગળ આપણે આવે તો વર્તી આવે નો વોટ આવે એવી રીતે રેઇઝડ છે એ થતું હતું ઈ ફેલ્ટ સમવોટ એઝ અ હન્ટેડ બીસ્ટ ફીલ્સ વેન એટ લાસ્ટ ઈટ હેઝ ફાઉન્ડ રિફ્યુજ ફ્રોમ પર્સ્યુટ ઓન સમ ઇનએક્સેસિબલ રોક ઓર ઇન અ કેવ The reader come to him finally an hour of quiet, a feeling of safety filled his soul with a certain unspeakable bliss. Thereafter, he વિચારે છે કે અહીંયા તો બીસ્ટ જે હન્ટેડ બીસ્ટ એટલે કે પ્રાણીઓ છે ને મારી નાખવામાં આવે પ્રાણી બીસ્ટ એટલે પ્રાણી થાય બરાબર છે હન્ટેડ બીસ્ટ એટલે મારી નાખવામાં આવેલા પ્રાણીઓ બરાબર છે તો એવું એને લાગતું હતું કે ત્યાં આવું બધું છે ને ઈ એને બધું એમાં જ બધું જીવન કાઢવું પડશે ને થેરાફ્ટર થોડાક આર્સ છે એ જાય છે એની અંદર એને ફીલ થાય છે અને આખી જગ્યાની અંદર કાંઈ વસ્તુ કીધા વગર એને બધું સેફલી ફીલ થાય છે નાઉ ઓન ધેટ રોક હી કેન સિમ્પલી લાફ એટ હિઝ પ્રીવિયસ વન્ડરિંગ હિઝ મોર મિસફોર્ચ્યુન એન્ડ ફેલિયર્સ થેરાફ્ટર એને બધું યાદ આવે છે કે પહેલા આગળની એની જે ફેલિયર્સ હતી વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જોબ કરવી પડતી હતી બરાબર છે એ બધા વન્ડરિંગ ને પ્રીવિયસ જેટલી બધી વસ્તુ થયેલી હતી ફેલિયર્સમાં એને ખૂબ જ હસવું આવે છે He was a truth like a ship whose mast, ropes and sails had been broken and rent by a tempest. The picture of the storm passed quickly through his mind as he compared it with a calm future now beginning. A part of his wonderful adventures he had related to the falcon which he had not mentioned however thousands of other incidents. Then after એને જેટલા incident છે એના મિસ્ટર ઇશાકને કીધેલા હતા એના કરતાં ઘણા બધા incident થયેલા છે કે જે એને કીધેલા પણ નથી બરાબર છે તો આવી રીતે જે સ્ટોર્મ આવે છે એ પાસ્ટ થાય છે મને બધી વસ્તુઓ પહેલાની યાદ આવી જાય છે અને અત્યારે ફ્યુચર અને અત્યારે જે બિગિનિંગ છે એની સાથે કમ્પેર કરે છે તો આ ખૂબ જ કામ હોય છે જે પહેલાનું છે એ ખૂબ જ ડિફિકલ્ટ અને વન્ડરિંગ હતું Looking now from a balcony of the tower at the illuminated waves, he remembered everything through which he had passed. બરાબર છે તો પાસ્ટ માં એને જેટલું બધું થયેલું હતું એ બધું ને યાદ આવે છે તેના પર એવા વેવ્સ આવે છે બરાબર છે કે જે બાલ્કની માં યુવા બા જોવે છે અને વેવ્સ છે એમાં એને બધું યાદ આવી જાય છે હી હેડ કેમ્પેઇન ઇન ધ ફોર પાર્ટસ ઓફ ધ વર્લ્ડ એન્ડ ઇન વન્ડરિંગ હેડ ટ્રાઈડ ઓલમોસ્ટ એવરી ઓક્યુપેશન તે વિચારે છે કે આ જે દુનિયાના જે ચાર ગટકા છે એની અંદર જેટલી પણ વસ્તુઓ છે એમાં એણે ઓલમોસ્ટ બધા ઓક્યુપેશન ટ્રાય કરી લીધેલા છે હી હેડ બીન અ ગોલ્ડ માઇનર ઇન ઓસ્ટ્રેલિયા ડાયમંડ ડિગર ઇન આફ્રિકા રાઇફલ મેન ઇન અ પબ્લિક સર્વિસ ઇન ઇસ્ટ ઇન ઇસ્ટ ઇન્ડિઝ બરાબર છે તો એ ઓસ્ટ્રેલિયાની અંદર ગોલ્ડ માઇનર મીન્સ કે ગોલ્ડ જે કાઢવાનું હોય માઇનિંગ કરવાનું હોય એક્સટ્રેક્ટ કરી આપણે જમીનમાંથી એ હતો આફ્રિકાની અંદર એ ડાયમંડ ડિગર હતો દેન આફ્ટર એને પબ્લિક સર્વિસ પણ આપેલી છે જેમાં રાઇફલ શૂટિંગ બંદૂકની વધુ વસ્તુ કરવાની હોય છે હી એસ્ટાબ્લિશ્ડ રેન્ચ ઇન કેલિફોર્નિયા ધ ડ્રોટ રુઇન હિમ હી ટ્રાઈડ ટ્રેડિંગ વિથ વાઇલ્ડ ટ્રાઇબ્સ ઇન ધ ઇન્ટિરિયર ઓફ બ્રાઝિલ હિઝ રાફ્ટ વોઝ બ્રેક ઇન ઓન ધ એમેઝોન તો એમેઝોનની અંદર જે વસ્તુઓ થયેલી હતી જે વાવાઝોડું અથવા તો જે બી વસ્તુઓ ડ્રાસ્ટિક ચેન્જ થયેલો એના કારણે એની બધી વસ્તુઓ છે એ ફેલ ગયેલી હતી અને ટ્રેડિંગ સ્ટાર્ટ કરેલી હતી એ પણ બંધ થઈ ગયેલો છે બરાબર છે એમેઝોનની અંદર જે વસ્તુઓ થઈ
He himself alone, weaponless and nearly naked, wandered in the forest for many weeks, living on the wild fruits, exposed every moment to the death from the jaws of the wild beast. બરાબર છે તો એને શું હતો એ વ્યક્તિ છે એકદમ વેપનલેસ એટલે એની પાસે કોઈ હથિયાર નહોતા બરાબર છે એવી જ રીતે એમને આખા ફોરેસ્ટની અંદર ઘણા બધા વીક્સ અને રહેવું પડ્યું હતું અને એ કયા બેસ્ટ ઉપર રહેતો હતો ફ્રૂટ્સ પછી જે પ્રાણીઓ મરી ગયેલા હોય ને એના મોઢામાંથી બધું માંસ કાઢીને નાગ રીતે છે બધું એને આખું ત્યાં આટલા વીક્સ છે એ કાઢેલા હતા He established a forge in Helena, Arkansas, and that was the burn in a great fire which consumed the whole town. Then after che e je work karto to tyan ek great fire thyo ena karane aku town che e badu burn thai gyu barabar che consume thai gyu badu kharab thai gyu. Next he fell into the hands of Indians in the Rocky Mountains and only through a miracle was he saved by the Canadian trappers. So Canadian trappers છે એને લેવા માટે આવેલા હતા બરાબર છે તો આ ઇન્ડિયન્સ હેન્ડીઝના કારણે એના કારણે એવો મિરેકલ થયો બરાબર છે અને એ ટ્રેપમાંથી બચી જાય છે then he served as a sailor on a vessel running between Bahia and Bordeaux and as a harpooner on the whaling ship. Both vessels were wrecked. He had a cigar factory in Havana and was robbed by his partner while he himself was lying sick with the vomito jare ene vomito means ke ulti je rog che e thayo to eni andar che eno partner e je business karta tani factory hati to eno partner che e badu chori jay che barabar che ane luti jay che at last he came to the spring wall and there was to be the end of his failure for what could reach him on the rocky island neither water nor fire for nor man બરાબર છે તો અત્યારે એ એવી જગ્યા સ્પ્રિંગ વોલમાં આવેલો છે ને જે ચોપડે છે કેવું છે તો કે ના તો કોઈ માણસ છે ના તો કોઈ ફાયર છે ના તો કોઈ વોટર છે કાંઈ વસ્તુ છે નહીં ત્યાં બટ ફોર ધ મેન સ્કિલ્સ કે હેડ નોટ સફર્ડ મચ હી હેડ મેટ ગુડ મેન ઓફનર ધેન બેડ વન્સ તો પહેલા છે ને બેડ લોકો મળેલા છે એના કરતાં આજે અત્યારે સિચ્યુએશન છે ખૂબ સારી છે એમાં એટલું બધું સફર પણ કરવું નથી પડતું those who knew him said that he had no luck and with them that they explain everything બરાબર છે તો past માં છે લોકો મળેલા છે કે જે એને જાણે છે એને કહે છે કે તારા તો કોઈ લક જ નથી બરાબર છે અને એને બધું લક નથી ને એમાં એને અલગ અલગ સિચ્યુએશન છે એને જણાવે છે himself become somewhat of monomaniac he had not like however to speak of this only at a time when someone asked him whose hand that could be he pointed out mysteriously to the polar star and said it comes from that place બરાબર છે તો ઈ એક વ્યક્તિ છે કે જે એ કાઈ છે કોઈને સામેથી નોખે બરાબર છે એવા ટાઈપનો પર્સન થઈ ગયો તો હવે તો એને કોઈ લોકો પૂછે કે આમાં તારો કયો હાથ છે અથવા તો આ વસ્તુ થાય એમાં કોનો હાથ છે તો ઈ ધ્રુવ જે તારો છે એના ઉપર આંગળી ચીંધી અને કહે છે કે આ બધું ત્યાંથી આવેલી વસ્તુઓ છે બટ સ્કિમિન્સ્કી હેડ ધ પેશન્સ ઓફ એન ઇન્ડિયન એન્ડ ધેટ અ ગ્રેટ કામ પાવર ઓફ રેઝિસ્ટન્સ વિચ કમ્સ ફ્રોમ ધ ટ્રુથ ઓફ હાર્ટ બરાબર છે તો ઈ જે ઇન્ડિયન છે બરાબર છે પેશન્સ ઓફ ઇન્ડિયન તો સ્કિવિન્સ્કી પાસે ઈ જે ઇન્ડિયાના લોકો પાસે જે પેશન્સ હોય એ ટાઈપનો એની પાસે પેશન્સ છે ગ્રેટ કામ પાવર કે શાંત રહેવાનો પાવર છે એની પાસે બરાબર છે કે જેના સાચા દિલથી આ બધો છે એ બધું કામ કરે છે પુશ ડાઉન ધ 100 ટાઈમ્સ હી બિગન હિઝ જર્ની કામલી ફોર ધ 100 એન્ડ ફર્સ્ટ ટાઈમ બરાબર છે તો ઘણી સોફ્ટ વધારે વખત છે એને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવેલો છે બરાબર છે બટ સ્ટીલ એ શું કરે તો કે પાછો ઉઠે પાછી જર્ની સ્ટાર્ટ કરે છે કે ફર્સ્ટ ટાઈમ જ કરેલી છે ધીસ ઓલ્ડ સોલ્જર ટેમ્પર્ડ ગોલ્ડ નોઝ ઇન હાઉ મેની ફાયર્સ હેન્ડલ્ડ ઇન સફરિંગ હેમર્ડ એન્ડ ફોર્સ્ડ એન્ડ હાર્ટ ઓફ ધી ચાઇલ્ડ બરાબર છે તો ઓલ્ડ સોલ્જર છે એ હતો બરાબર છે તો એ ટેમ્પર્ડ પર્સન હોય બરાબર છે તો ગોલ્ડ જાણે છે કે કઈ કેટલી જગ્યાએથી ફાયર થયેલો પર્સન છે એને ઘણું બધું સફર કરવું પડેલું છે અને આપણા જે હથોડા મારતા હોય એવા ટાઈપનું એને ફિલિંગ આવેલી છે બટ હાર્ટ ઓફ ચાઇલ્ડ મીન્સ કે જે ચાઇલ્ડ હોય એ બધું કરે પછી તેને આપણે ભૂલી જાય અને કાંઈ યાદ ન હોય એવા ટાઈપનું એનું હાર્ટ છે જેનાથી બધું ભૂલી અને પાછી નવી શરૂઆત કરે છે ઇન ધીસ ટાઈમ ઓફ એપિડેમિક ઇન ક્યુબા ધ વોમિટો અટેક હિમ બીકોઝ હી હેડ ગિવન ટુ અ સિક ઓલ હિઝ ક્યુનિન ઓફ વિચ હી હેડ અ કન્સિડરેબલી સપ્લાય એન્ડ લેફ્ટ નોટ અ ગ્રેન ટુ હિમસેલ્ફ તેન આફ્ટર આ જે ક્યુબાની અંદર એપિડેમિક આવ્યું તો એની અંદર એને પાછો આ વોમિટો વાળો જે રોગ છે એ પાછો થાય છે અને પાછો બીમાર પડી જાય છે બરાબર છે ધેર હેડ બીન ઇન હિમ ઓલ્સો ધીસ વન્ડરફુલ ક્વોલિટી ધેટ આફ્ટર સો મેની ડિસઅપોઇન્ટમેન્ટ હી વોઝ એવર ફુલ ઓફ કોન્ફિડન્સ એન્ડ ડીડ નોટ લૂઝ
હોપ દેટ ઓલ વુડ બી વેલ યર બરાબર છે. તો ઈ જે એની વન્ડરફુલ ક્વોલિટી છે એના કારણે ઈ હાર નથી માનતો, ફૂલ ઓફ કોન્ફિડન્સ છે, ક્યારે આશા મૂકતો નથી. તેના કરી પાછું છે એ બધી આ ડિસઅપોઇન્ટમેન્ટ પછી આ બધી પાછી વસ્તુઓ જર્ની છે એ ચાલુ કરે છે. ઇન વિન્ટર હી ગ્રીવ લાઇવલી એન્ડ પ્રેડિક્ટેડ ગ્રેટ ઇવેન્ટ્સ. હી વેઇટેડ ફોર ધીસ ઇવેન્ટ્સ with impatience and lived with the thought of them whole summers, but the winter passed one after another and Skivinsky lived only this that they whitened his head. બરાબર છે. તો ઈ આવી જે ગ્રેટ ઇવેન્ટ છે, જેમ સમર આવે છે બરાબર છે, એની જે વાતાવરણ હોય એ પ્રકારનું આવે છે અને ઈ એવી રીતે ધીમે ધીમે આખી સિચ્યુએશન્સ છે, આખો સમર છે ઈ એનો ફૂલ ઓફ થોટ્સથી જ નીકળી જાય છે. તેના આફ્ટર વિન્ટર છે એ પણ આવી રીતે એક પછી એક પાસ થઈ જાય છે અને સ્કિવિન્સકી આવી રીતે એના હેડ છે એના હેર પણ વ્હાઈટ થતા જાય છે, મીન્સ કે ઈ ઓલ્ડ થતો જાય છે. એટ લાસ્ટ હી ગ્રીવ ઓલ્ડ, બિગેન ટુ લૂઝ એનર્જી, હિઝ એન્ડ્યોરન્સ વોઝ બિકમિંગ મોર એન્ડ મોર લાઈક રેઝિગ્નેશન, હિઝ ફોર્મર કામનેસ વોઝ ટેન્ડિંગ ટુવર્ડ્સ ધ સુપર સેન્સિટિવનેસ એન્ડ ધેટ ટેમ્પર્ડ સોલ્જર વોઝ ડીજનરેટિંગ ઇન્ટુ અ મેન રેડી ટુ શેડ ટીયર્સ ફોર એની કોઝ. કે એ માણસ એ ખૂબ ઓલ્ડ થતો જાય છે ધીમે ધીમે, એની એનર્જી છે એ લૂઝ થતી જાય છે. દેન આફ્ટર છે એના મીન્સ કે એની કામનેસ છે એ અત્યારે એને એને રાખે છે અને એનાથી બધું વર્ક કરે છે બરાબર છે, અને કોઈ પણ વસ્તુ કરવા માટે હવે એ મીન્સ કે રેડી નથી થઈ શકતો. બિસાઇડ ધીસ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ હી વોઝ વેઇંગ ડાઉન બાય ટેરિબલ હોમસિકનેસ વિચ વોઝ રાઉઝડ બાય એની સર્કમસ્ટાન્સીસ. ધ સાઇડ ઓફ સ્વેલોઝ, ગ્રે બર્ડ્સ લાઈક સ્પેરો, સ્નો ઓન ધ માઉન્ટેન્સ ઓર મેલ્કનોલી, મ્યુઝિક લાઈક દેટ હર્ડ ઓન અ ટાઈમ. ફાઇનલી ધેર વોઝ ઇન વન આઈડિયા વિચ માસ્ટર્ડ હિમ, ધ આઈડિયા ઓફ ધ રેસ્ટ. તેના આફ્ટર આ બધું જ થયા પછી એને એવું લાગે છે કે કોઈ પણ સર્કમસ્ટાન્સીસ થાય એને આ બધી વસ્તુ તો કરવાની જ છે, આ બધા સર્કમસ્ટાન્સીસને પાર કરવાના છે. તો એને એક આઈડિયા આવે છે કે એ થોડો રેસ્ટ કરી લે. મીનવાઇલ અનએક્સપેક્ટેડલી ઇન ધ કોર્સ ઓફ 12 આર્સ હી હેડ ગેઇન અ પોઝિશન વિચ વોઝ એઝ ઇફ ચુઝન ફોર હિમ આઉટ ઓફ ધ ઓલ ધ વર્લ્ડ. બરાબર છે. તો આ બધું જ થાય છે એની અંદર એને એક સારી એવી વસ્તુ 12 કલાકની અંદર એને એક સારી એવી પોઝિશન મળી જાય છે. વી આર નોટ વન્ડર ધેન ધેટ when he lighted his lantern in the evening he becomes as it were dazed, that he asked himself if that was a reality. He did not dare to answer it that it was, but at the same time reality convinced him with the incontrovertible proofs. Hence hours one after another passed while he was on the balcony. બરાબર છે. તો then after એને એ વસ્તુનું યકીન નથી થતું કે એને આ જોબ મળી ગયેલી છે બરાબર છે, એ આટલો ઓલ્ડ છે સ્ટીલ એને આ જોબ મળી ગયેલી છે અને આ રિયાલિટીને એક્સેપ્ટ નથી કરી શકતો. તેના આફ્ટર એને એવું પ્રૂફ છે એ જોઈ છે કે આ વસ્તુ સાચી છે. તેના આફ્ટર થોડી વાર બાલ્કની અંદર ઊભો રહે છે, થોડાક આસપાસ થાય છે, તેના આફ્ટર એને રિયલાઇઝેશન થાય છે કે આ વસ્તુ સાચી છે. The lens of the lantern cast into the darkness an innumerous triangle of the light beyond which the eye of the old man was lost in the black distance, completely in the distance, mysterious and awful. But the distance seemed to run towards the light, and the long waves following one another rolled out from the darkness and went billowing towards the base of the iceland. And then their foaming backs were visible, shining rose-colored in the light of the lantern. બરાબર છે. દેન આફ્ટર એ વ્યક્તિ છે એ આખું ડાર્કનેસ વાળું જે આખું હોય છે બરાબર છે વાતાવરણ એને જોવે છે અને એની આઈઝની અંદર બધું બ્લેક બ્લેક થઈ જાય છે બરાબર છે, કારણ કે આખું વાતાવરણ બ્લેક હોય છે. દેન આફ્ટર એને ખ્યાલ આવે છે કે આ જે એની લાઈફ છે અત્યારે મિસ્ટ્રીયસ છે, ડાર્કની અંદર હતી, હવે આ જોવા મળવાથી બધું લાઈટ થઈ જાય છે. અને એ વ્યક્તિ છે એને આ ડાર્કનેસને આખી કન્વર્ટ કરીને બધું લાઈટની અંદર કન્વર્ટ થાય છે. માય મિસ્ટ્રીયસ સ્પીચ ઓફ ધ ઓશન કેમ વિથ અ ફૂલનેસ મોર પાવરફુલ એન્ડ લાઉડર. અને જે ઓશનના વેવ્સ જે આવે છે બરાબર છે, જે ભરતી વોટ જે આવે છે એ ખૂબ જ પાવરફુલ એનો સાઉન્ડ પર પાવરફુલ અને લાઉડર હોય છે. એટ વન ટાઈમ લાઈક ધ થંડર ઓફ કેનન, એટ અનધર લાઈક અ રોર ઓફ ગ્રેટ ફોરેસ્ટ, એટ અનધર લાઈક અ ડિસ્ટન્ટ ડલ સાઉન્ડ ઓફ ધ વોઇસીસ ઓફ પીપલ. તો એને એક ટાઈમ એવું લાગે છે કે આ એક વાવાઝોડું આવેલું છે, અનધર ટાઈમ એવું લાગે છે કે એને જે ફોરેસ્ટની જે રોર મીન્સ કે જે સિંહ હોય એની ગર્જના હોય એવી રીતે અવાજ આવે છે એવું લાગે છે. એક ટાઈમ એને એવું લાગે છે કે ઘણા બધા લોકો છે એ વાતો કરતા હોય એનો વોઇસીસ છે એવું લાગે છે બરાબર છે.
At moments it was quiet, then to ears of the old man came some great sigh, then kind of sobbing and again threatening outburst. Then થોડીક જે મોમેન્ટ છે એ ક્વાઇટ થઈ જાય છે તો એને એવું લાગે છે કે વળી પાછું કંઈક ખરાબ થવાની એક ઇન્ડિકેટ છે. એટ લાસ્ટ ધ વાઇન બોર અવે ધ હેઝ બટ બ્રોટ બ્લેક બ્રોકન ક્લાઉડ્સ વિચ હાઈડ ધ મૂન. બરાબર છે, તો અમુક એવા કાળા વાદળ આવે છે કે જે મૂન છે એને ઢાંકી દે છે. ફ્રોમ ધ વેસ્ટ ઇટ બિગન ટુ ગ્લો મોર એન્ડ મોર, ધ વેવ્સ ક્રાંક વિથ રેજ અગેન્સ્ટ ધ રોક ઓફ ધ લાઇટ હાઉસ લીકિંગ વિથ અ ફોર્મ એન્ડ ફાઉન્ડેશન વોલ્સ. ઇન ધ ડિસ્ટન્સ અ સ્ટોર્મ વોઝ બિગિનિંગ ટુ બેલર ઓન ધ ડાર્ક ડિસ્ટર્બ એક્સપાન્સ અ સર્ટેન ગ્રીન લેન્થન ગ્લીમ્ડ ફ્રોમ ધ માસ્ટ ઓફ ધ શિપ્સ. બરાબર છે, તો તેના પર એ જે પાછું વાવાઝોડું આવવાનું થોડું થોડું સ્ટાર્ટ થાય છે અને આ ડાર્ક જે સિચ્યુએશન છે એની અંદર એને ગ્રીન જે ગ્રીનરી હોય એનું થોડુંક એવું આમ ઇન્ડિકેશન થાય છે અને એવું ફીલ થાય છે. બરાબર છે, આખું શિપ્સ છે, શિપ્સ જે આવે છે એના ઉપરથી એનું ફીલ થાય છે અને એને થોડા સારા એવા પોઈન્ટ્સ દેખાય છે. ધીસ ગ્રીન પોઈન્ટ્સ રોઝ હાઈ એન્ડ ધેન સેન્ક. Now they showed to the right and now to the left. And then after ઈ જે બોટ આવે છે એને દેખાય છે તો ઈ રાઈટ ગ્રીન અને રેડ કલરના એને અલગ અલગ સાઈન દેખાય છે, એટલે એને રાઈટ અને લેફ્ટનું ઇન્ડિકેશન આપે છે. સ્કિન્સ્કી ડિસેન્ડેડ ટુ હિઝ રૂમ. તેના આફ્ટર ઈ એના રૂમની અંદર પાછો વયો જાય છે. સ્ટોર્મ બિગિન ટુ હાલ આઉટસાઇડ ધ પીપલ ઓન ધોઝ શિપ્સ વેર સ્ટ્રગલિંગ વિથ ધ નાઇટ વિથ ડાર્કનેસ વિથ વેવ્સ બટ ઇનસાઇડ ધ ટાવર ઇટ વોઝ કામ એન્ડ સ્ટીલ. બટ ટાવર જેવા તો એની અંદર જે પડસાડો હતો ત્યાં બધી સિચ્યુએશન કામ હતી, બટ આઉટસાઇડ ધ જે આ જે વસ્તુઓ છે એની આઉટસાઇડ છે બધું ખૂબ જ નાઇટ હતી, ડાર્કનેસ હતો, બધું થાય છે. ઇવન ધ સાઉન્ડ્સ ઓફ ધ સ્ટોર્મ હાર્ડલી કેમ થ્રુ ધ થિક વોલ્સ એન્ડ ઓનલી ધ મેઝર ટિક ટેક ઓફ ધ ક્લોક લુલ્ડ ધ વિયર્ડ ઓલ્ડ મેન ટુ હિઝ સ્લમ્બર. ધેન આફ્ટર ઈ જે રૂમની અંદર હોય છે એની અંદર એને ખાલી જે એની ગોલ છે બરાબર છે એનો જેને ટિક ટેક વાળો અવાજ છે એ ખાલી આમાં વાળું ફરતો એવો અવાજ આવે છે. બરાબર છે, અને અહીંયા એક સ્ટોરી છે એ પૂરી કરે છે જે હેન્ડ્રિક્સ કિવિન્સ છે એને લખેલી સ્ટોરી છે. બરાબર છે, તો આપણે જેના નેક્સ્ટ જે પોર્શન છે જે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.